પાવાગઢ શક્તિપીઠ માતાજીમાં કરોડો ભક્તોની આસ્થા જોડાયેલ છે. મંદિરના ટ્રસ્ટી દ્વારા નરેન્દ્રભાઈ મોદી લોકસભાની ચૂંટણીમાં વિજય થાય અને ફરીથી વડાપ્રધાન બનવાની શુભેચ્છા સાથે પાવાગઢ દર્શને આવેલા પંકજભાઈ મોદી સાથે માતાજીની ચુંદરી મોકલી હતી, જે ચૂંટણીના દિવસે માતા હીરાબાએ નરેન્દ્રભાઈ મોદીને આપી આશીર્વાદ આપ્યા હતા. માની મમતા અને દુઆમાં એટલી તાસીર અને તાકાત છે કે ફક્ત મોત સિવાય દુનિયાની કોઈ પણ આફત બલા દુઆ સામે નાકામ થઈ જાય છે. ના અડગ વિશ્વાસ સાથે પાવાગઢ માતાજીમાં અપાર શ્રદ્ધા ધરાવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાએ લોકસભા ચૂંટણીમાં પુત્ર નરેન્દ્ર મોદી વિજયી બની ફરીથી વડાપ્રધાન બને એ માટે અમદાવાદ આવેલા નરેન્દ્ર મોદી રાણીપ ખાતે મતદાન કરવા જતા પહેલા માતા હીરાબાના ઘરે આશીર્વાદ લેવા આવ્યા હતા. દરમિયાન શક્તિપીઠ પાવાગઢ ખાતે ચૈત્રી નવરાત્રિના પહેલા નોરતે દર્શને આવેલા નરેન્દ્રભાઈ મોદીના ભાઈ પંકજ મોદીને પાવાગઢ મંદિર દ્વારા માતાજીની ચૂંદડી આપી. નરેન્દ્રભાઈ મોદી જ્યારે મતદાન કરવા અમદાવાદ આવે ત્યારે ચૂંદડી અર્પણ કરવાનું જણાવ્યું હતું. ત્યારે માતા હીરાબાએ પુત્ર નરેન્દ્ર મોદીને માતાજીની ચૂંદડી આપી ફરીથી વડાપ્રધાન બને તેવા આશીર્વાદ આપ્યા હતા. કિરણ ગોયલ, ZS TV, પંચમહાલ. શ્રી મહાકાલી મંદિર ટ્રસ્ટ પાવાગઢ તરફથી માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈને ચૂંટણીમાં વિજય મળે એ માટે માતાજીના આશીર્વાદ સ્વરૂપે માતાજીની ચુંદડી તેમના ઘરે મોકલવામાં આવી હતી, જે આજરોજ મતદાનના દિવસે તેમના માતુશ્રી પૂજ્ય હીરાબાના હસ્તે શ્રી નરેન્દ્રભાઈને ઉઢાડી અને મહા ભગવતી મહાકાલીના આશીર્વાદ તેમજ એક મા તરીકે પોતાના આશીર્વાદ પણ આપ્યા. આમ બે માના આશીર્વાદ સાથે વિજયી ભવોના આશીર્વાદ આપી છે.